नमस्कार दर्शक मित्रों, आपण हे रेडिओ साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। समस्त गुर्जर क्षत्रिय कड़िया समाज द्वारा आज रोज कल्चरल फेस्टिवल प्राइस डिस्ट्रीब्यूशन सेरेमनी एमना हसापुर मुकामेनी वाड़ी खाते राखवामां आव्यो छे। जो बात करवामां आवे तो समस्त गुर्जर क्षत्रिय कड़िया समाज द्वारा आज रोज कल्चरल फेस्टिवल प्राइस डिस्ट्रीब्यूशन सेरेमनी साथे प्रतिभाशाड़ी विद्यार्थियों सन्मान कार्यक्रम अने एमने प्रोत्साहन आपवानो कार्यक्रम राखवामां आव्यो छे। सांस्कृतिक आदान प्रदान थकी वसुदेव कुटुंबकमनी भावना ने उजागर करवाना हेतुसह अने मानवता ने महकावा माटेना प्रयास साथे जेमा मस्तिष्कनुं ज्ञान हृदयनी भावना तथा लागणीना विकास माटेना कार्यक्रमनी अंदर जो वात करवामां आवे तो बाळको द्वारा अने समाजना बहेनों अने भाईओ द्वारा सरस मजानो एक सांस्कृतिक कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे। जेनी अंदर जो वात करवामां आवे तो प्रथम दीप प्रागट्य करी अने कार्यक्रमने खुल्लो मूकवामां आव्यो हतो, मेहमानोनुं स्वागत प्रवचन करवामां आव्युं हतुं, अने त्यारबाद जो वात करूं तो सांस्कृतिक कार्यक्रमनी झांखीओ पण त्यांथी रजू करवामां आवी हती। समाजना भाईओ બહેનો અને ભૂલકાઓ દ્વારા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેની અંદર ઉપસ્થિત તમામે તમામ સમાજના ભાઈઓ બહેનો અને મહેમાનોના મંત્ર અને મન એમણે અનુભવી લીધા હતા અને સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સાથે જ જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમની અંદર લાગણીઓને વિકસાવવા માટે અને મસ્તિષ્કનું જ્ઞાન આપવા માટે હૃદયની ભાવનાના વિકાસ માટે જો વાત કરવામાં આવે તો અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે તેજસ્વી તારલાઓને જો કહીએ તો જુનિયર KGથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવવાના છે, જેની અંદર 4 લેપટોપ અને 2 મોબાઈલ પણ સમાજ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં વધારો કરવા માટે આપવામાં આવી રહ્યા છે। લેપટોપ થકી તેઓ તે વિષયનું અને જે અભ્યાસ કરી રહ્યા છે એની અંદર એમને વધુ સરળતાની પ્રાપ્તિ થાય એ ભાવનાથી અને સ્માર્ટફોન પણ એ જ ઉમદા ઉદાહરણથી પૂરા પાડવા માટે એમને આપવામાં આવી રહ્યા છે, ભેટ આપવામાં આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો હેતલબેન ગોહિલ કે જેઓ સંકલ્પ વુમન પાવર વિંગના પ્રમુખ છે, તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ। હું હેતલ રમેશ ચંદ્ર ગોહિલ સંકલ્પ વુમન પાવર વિંગની પ્રેસિડેન્ટ છું। આજે અમે કલ્ચર ફેસ્ટિવલ એન્ડ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનો પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ। છેલ્લા 3 વર્ષથી આ પ્રોગ્રામ કોરોના કારણે થયો નહીં હતો, 2018-19માં અમે આ પ્રોગ્રામ કરેલો હતો, જે આજે 3 વર્ષ પછી અમે મોટે પાયે ઉજવી રહ્યા છીએ। તો આ કલ્ચરલ ફેસ્ટિવલ એન્ડ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ કરવાનો અમારો મૂળ હેતુ એવો હોય છે કે આજે નાના નાના બાળકો જે છે સમાજથી આ વિપરીત થાય છે તેને સમાજ સાથે જોડી રાખવા માટે તેમજ તેમાં સંસ્કારોનું સિંચન થાય તેવો અમારો મેઇન હેતુ હોય છે। સાથે સાથે જે બાળ પ્રતિભાઓ છે તેને ખીલવવાનો, એમાં જે છુપાયેલું ટેલેન્ટ છે તેને બહારે કાઢવાની, એ બધી અમારો મેઇન હેતુ હોય છે। એના માટે અમે આવો પ્રોગ્રામ દર વર્ષે એકવાર કરીએ છીએ, પણ કોરોના કાળના કારણે અમે છેલ્લા 3 વર્ષથી કરી નથી શક્યા, જે અમે 3 વર્ષ પછી કરી રહ્યા છીએ। ત્યાર પછી અમે અમારી સમાજની યુવતીઓ છે, મહિલા મંડળ છે, તેમાં પણ બધી સાથે રહે, એકતા અને સમ બધામાં જળવાય રહે અને આવનારી પેઢીને પણ એવા જ સંસ્કાર મળે તેના માટેનો અમારો મૂળ હેતુ હોય છે, તેને એના માટે અમે આવા અવારનવાર પ્રોગ્રામો કરતા રહીએ છીએ। અસ્તુ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। સાથે જ સમાજના પ્રમુખ પણ આ આખા કાર્યક્રમ વિશે શું માહિતી આપવા ઈચ્છી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ। મારું નામ યશવંતભાઈ નરસિંહભાઈ ધનાણી છે, મારું ગુજર ક્ષત્રિય કડિયા સમાજ નવસારીના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી છું। કલ્ચર ફેસ્ટિવલ અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની 2023 આ જે કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ એ સમાજમાં જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એને સન્માનિત કરવાનો કાર્યક્રમ, અને એમાં અમે જુનિયર KGથી લઈ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓ તે સાથે સાથે કોલેજના અને જેમાં જેને ફર્સ્ટ નંબર આવેલા છે તેવા લોકોને વિવિધ પ્રકારના ઇનામો આપીને પ્રોત્સાહિત કરતા હોય છે। એમાં ખાસ કરીને 11મા ધોરણનું ટોપર, સોરી 10મા ધોરણના ટોપર અને 12મા ધોરણના ટોપરને અમે લેપટોપથી સન્માનિત કરતા હોય છે। આ કાર્યક્રમમાં અમે અત્યારે 4 લેપટોપ આપવાના છીએ, 2 મોબાઈલ આપવાના છીએ અને એ સિવાયના વિવિધ પ્રકારના જે ઇનામો છે એને સારી રીતે પ્રોત્સાહિત કરતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓ
એકબીજાની સ્પર્ધા કરે અને સ્પર્ધાત્મક કરી અને જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ રે એમાંથી પ્રેરણા લઈ અને પોતે પણ પોતાના ટેલેન્ટ બહાર કાઢે એ કાર્યક્રમ અમારો આ મુખ્ય ઉદ્દેશ છે. એ સિવાય ફક્ત એટલું નથી અમારો કાર્યક્રમ કે વિદ્યાર્થીઓ ટેલેન્ટ જ થાય એની કેળવણી પણ થાય એટલા માટે અમે અંદર જે એનામાં પડેલું તત્વ રહ્યું એ પણ બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. સાથે સાથે કલ્ચર ફેસ્ટિવલ રાખીએ છીએ. કલ્ચર ફેસ્ટિવલનો મતલબ એટલો છે કે આપણો સમાજ અત્યારે જે પશ્ચિમનું આક્રમણ થઈ રહેલું છે કે જેમાં કીટી પાર્ટીઓ અને બીજું બધું આક્રમણ થઈ રહ્યું છે, જેમાં હમણાં 14મી તારીખે ફેબ્રુઆરીમાં આવશે આપણો વેલેન્ટાઇન ડે. પણ વેલેન્ટાઇન ડે આવે કે ગમે તે આવે, પશ્ચિમની સંસ્કૃતિ પાસેથી આપણે ઘણું બધું શીખવા જેવું છે, ઘણું બધું સ્વીકારવા જેવું છે, પરંતુ આપણા કલ્ચર પાસેથી એમને પણ શીખવા જેવું છે અને આપણું કલ્ચર જળવાઈ રહે એના માટે અમે આ કલ્ચર ફેસ્ટિવલનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ, જેમાં આપણા કલ્ચરમાં જે આપણે કહીએ છીએ કે માણસને 4 આંખ થઈ ગયેલી છે. 4 આંખનો મતલબ એવો કે આગળની આંખથી તમે 2 આંખથી અર્વાચિંતાને જોડી અને જે દુનિયા ચાલી રહી છે સાથે કદમથી કદમ મિલાવી શકો અને પાછળની આંખથી આપણી પાસે કલ્ચર પર ઘણું બધું સારું છે, એ કલ્ચરથી આપણે આપણી પાસે જે જાળવી રાખવા જેવું છે એ તત્વને જાળવી રાખીએ. પશ્ચિમની સંસ્કૃતિ પાસે કદાચ પૈસા છે, ધન છે, પણ એમની પાસે જે ઘટતું હોય ને એમની પાસે જો ઘટતું હોય ને તો તે હૃદયના ગુણો ઘટતા હોય છે. એટલે આજની તારીખે અમેરિકાના 50% લોકો ડિપ્રેશનની ગોળીઓ લે છે, જ્યારે આપણે ત્યાં 3જા પેઢીની માતા રહી ડોસી મારિયા એ છીકડી સૂંઘતા સૂંઘતા પણ એના પૌત્ર અને પૌત્રીઓને રમાડતા હોય છે, કારણ કે હૃદય ભરેલું છે. પશ્ચિમ પાસે આ ઘટતું છે. અને બીજી વસ્તુ, આપણી પાસે એક સોશિયલ બોન્ડેજ છે, સામાજિક બંધન છે, એને કારણે આપણે ત્યાં લગ્ન વ્યવસ્થા જળવાઈ રહેલી છે, જ્યારે પશ્ચિમમાં એ તૂટી પડેલી છે. કારણ કે પશ્ચિમમાં એટલે તૂટી પડેલી છે કે એમાં આજે હવારે ભાઈ ગયેલો હોય, રાત્રે એની પત્ની હશે કે નહીં હોય એ પણ એને ખબર નથી, અને એના બાળકોને એના મા બાપની ઓળખાણ આપી હોય ને તો પણ એ એવી રીતે આપે છે કે આ મારા બીજા પિતાનો 3જી પત્નીનો મારો ભાઈ છે, આવું જે ઓળખાણ આપવી પડે છે. જ્યારે આપણે ત્યાં જન્મોજન્મના બંધન છે અને એ જન્મોજન્મના બંધન આપણા કલ્ચર અને આપણે ત્યાં જે ઋષિયુગ આપી ગયેલા છે એનું પરિણામ છે, અને આ આપણે જાળવી રાખવા જેવું છે. 3 વસ્તુ એવી છે કે જે ભરવા માટે હોય છે, મસ્તિષ્ક જ્ઞાનથી, હૃદય ભાવના અને લાગણીથી, અને પૈસા તિજોરીથી ભરવાના હોય છે. કદાચ આપણી પાસે તિજોરીની ભરેલી હોય, કદાચ મસ્તિષ્ક બી થોડું ખાલી હશે, પણ હૃદય ભરેલું છે અને આ હૃદયના ગુણો વિકસેલા છે, એ વિકસેલા ગુણો આપણે આપણા આવનારા કલ્ચર અને પેઢીને પણ આપી શકીએ એના માટેનો મુખ્ય કાર્યક્રમનો ઉદ્દેશ છે. સંસ્કાર છે એ તમારા બૃહદ મસ્તિષ્કનો હિસ્સો કવર કરે છે, એટલે આપણા આવનારી પેઢી સંસ્કારી બને એ ઉદ્દેશથી કલ્ચર ફેસ્ટિવલનો કાર્યક્રમ કરવામાં આવે છે. સાથે સાથે સમાજીઓ એ પાછળ ન રહી જાય, એલર્ટ રહે અને આ આવનારી પેઢી અને આવનારો સમય છે એની સાથે કદમથી કદમ મિલાવે એના માટે શિક્ષણનો કાર્યક્રમ કરીએ છીએ. અને કેળવણી એટલા માટે કરીએ છીએ કે તમે ટેલેન્ટથી તમે સારી જોબ કરી શકો, સારી જગ્યાએ સેટ થઈ શકો, પણ કેળવણી અને લૌકિક જ્ઞાન હશે ને તો તમે જીનિયસ બની શકશો. અને આ જીનિયસ બનાવવાનો કાર્યક્રમ એટલે અમારો સમસ્ત ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ નવસારી દ્વારા આયોજિત છે. આભાર. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આ કાર્યક્રમની અંદર સંસ્કારનું સિંચન, બાળ પ્રતિભાને ખીલવવા માટે અને સમાજના કાર્યક્રમો જે ખરા એને ઉજાગર કરવા માટે સમાજમાં એકત્વની ભાવના આવે, વસુદેવ કુટુંબકમની ભાવના આવે એ જાગૃતિ સાથે સમાજ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, કે જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો છેક દૂર દૂરથી અહીં ઉપસ્થિત થયા હતા. તો આ પ્રમાણે નવસારીના હાસાપુર ખાતે આજે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના તેજસ્વી તાલાઓના સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન,
હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.